સ્વામિત્વ યોજના પરિચય અને મુખ્ય પ્રશ્નો અને જવાબ. સ્વામિત્વ યોજના શું છે, અમલ કઈ રીતે થશે, પ્રથમ તબક્કામાં કયા રાજ્યો સામેલ થશે, શું લાભ થશે વગેરે બાબતો. ચર્ચામાં શા માટે? અગિયાર ઓક્ટોબર 2020ના રોજ વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કેન્દ્ર સરકારે સ્વામિત્વ યોજના હેઠળ જમીન માલિકોને પ્રોપર્ટી કાર્ડ વિતરણનો શુભારંભ કર્યો. આ યોજનાથી ગામડામાં રહેતા લોકોને આર્થિક રીતે સશક્ત બનાવવામાં આવશે. સ્વામિત્વ યોજનાનો પરિચય. કેન્દ્ર સરકારના પંચાયતી રાજ મંત્રાલય તરફથી શરૂ કરાયેલી આ એક ખાસ યોજના છે. રાષ્ટ્રીય પંચાયત રાજ દિવસ 24 એપ્રિલ 2020ના રોજ કેન્દ્ર સરકારે આ યોજનાની જાહેરાત કરી હતી. સ્વામિત્વનું પૂરું નામ સર્વે ઓફ વિલેજીસ એન્ડ મેપિંગ વિથ ઇમ્પ્રોવાઇઝ્ડ ટેકનોલોજી ઇન વિલેજ એરિયાઝ. સરકારે આ યોજનાને ગ્રામીણ ભારત માટે મોટું પરિવર્તન લાવનારી યોજના ગણાવી છે. આશરે 1 લાખ જમીન માલિકો પોતાના મોબાઈલ પર SMS દ્વારા આવેલ લિંક વડે સંપત્તિ કાર્ડ ડાઉનલોડ કરી શકશે. સંબંધિત રાજ્ય સરકાર સંપત્તિ કાર્ડનું ભૌતિક વિતરણ કરશે. આ યોજનાના હેતુઓ શું છે? મુખ્ય હેતુ ગ્રામીણ વિસ્તારોમાં લોકોને રેકોર્ડ ઓફ રાઇટ્સ આપવા માટે પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવું. આ ઉપરાંત અન્ય હેતુઓમાં રહેણાંક જમીનનો ડિજિટલ નકશો બનાવવો, કયા ઘર કયા ક્ષેત્રમાં છે તેની માહિતી મેળવવી. યોજનાનો અમલ કઈ રીતે થશે? '20 થી લઈને 2024 એમ 4 વર્ષમાં તબક્કાવાર આ યોજનાનો અમલ થશે. 6.2 લાખ ગામડાઓના લોકોને આવરી લેવામાં આવશે. 2020 અને 2021માં પ્રારંભિક એટલે કે પાઇલોટ તબક્કામાં 1 લાખ ગામડાઓને આવરી લેવામાં આવશે. યોજનાના અમલ માટે વ્યવસ્થા તંત્ર શું છે? પંચાયતી રાજ મંત્રાલય આ યોજનાને અમલમાં મૂકવા માટેનું
નોડલ મંત્રાલય છે. રાજ્ય કક્ષાએ આયોજન માટે મહેસૂલ અથવા જમીન રેકોર્ડ વિભાગ એ નોડલ વિભાગ છે. પ્રથમ તબક્કામાં કયા રાજ્યો સામેલ થશે? ૨૦૨૦-૨૦૨૧માં પ્રથમ તબક્કામાં ઉત્તર પ્રદેશ 346 ગામ, હરિયાણા 221 ગામ, મહારાષ્ટ્ર 100 ગામ, મધ્યપ્રદેશ 44 ગામ, ઉત્તરાખંડ 50 ગામ, કર્ણાટકના 2 ગામ તેમજ પંજાબ તથા રાજસ્થાનના કેટલાક સરહદી ગામોને આવરી લેવામાં આવશે. આ રીતે મુખ્યત્વે 6 રાજ્યોના 763 ગામો આવરી લેવાનું આયોજન છે. યોજનાથી કયા કયા લાભ થશે? તમામ ગામડાઓમાં ડ્રોન દ્વારા મેપિંગ થશે. ગામડામાં રહેતા લોકોને પ્રોપર્ટી કાર્ડ મળશે. પ્રોપર્ટી કાર્ડ દ્વારા સરળતાથી લોન પણ મળી શકશે. ગામડાઓમાં સંપત્તિના વિવાદમાં યોગ્ય નિરાકરણ આવશે. ગ્રામ પંચાયતના વિકાસમાં મદદરૂપ થશે. સચોટ ભૂમિ રેકોર્ડ ઉપલબ્ધ થશે. પ્રોપર્ટી ટેક્સ નક્કી કરવામાં સરકારને મદદરૂપ બનશે.